બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાંસદ મનસુખભાઈ વસાવા અને છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ રાજપીપળા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી. બંને સાંસદોએ જણાવ્યું હતું કે જે સ્ટાફ અને વેન્ટિલેટર બીજા જિલ્લામાં અપાયા છે તે પાછા મંગાવો, કોવિડના અધિકારીને સરકારમાં રજૂઆત કરવા પણ જણાવ્યું હતું. એ ઉપરાંત નર્મદા જિલ્લાનો જે સ્ટાફ બહાર મોકલ્યો છે જો એ પાછો નહીં આવે તો મનસુખ વસાવાએ આવેદનપત્ર આપવાની અને ધારણા કરવાની ચીમકી પણ આપતા તંત્ર હરકતમાં આવી ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં કોવિડમાં સ્ટાફની અછત છે તે બહાર આવ્યું છે. નર્મદા જિલ્લાનો સ્ટાફ પરત નથી ફર્યો પણ નવો સ્ટાફ માંગી રહ્યા છે. જિલ્લામાં પૂરતો સ્ટાફ નથી અને ક્વોલિફાઈડ ડોક્ટર નથી, જેથી અહીં મરણનો આંક પણ વધતો જાય છે. કોવિડમાં તાત્કાલિક ક્વોલિફાઈડ ડોક્ટર મુકાવો જોઈએ અને સ્ટાફ પણ મુકાવો જોઈએ. જે પણ અધિકારી હોય એને અમારો નર્મદા જિલ્લાનો સ્ટાફ પરત મોકલવો જોઈએ, બાકી અમારે આંદોલન કરવાની ફરજ પડશે, એવી ચીમકી આપતા આજે તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.